नमस्कार मित्र, समस्या समाधान चैनल में आपनु स्वागत छे। मित्रों, आजना वीडियो में आपणे वात करवाना छे इरेक्टाइल डिसफंक्शन के जेने आपणे गुजरातीमां नपुंसकता कहीए छे। तो मित्रों, एवं जोवा मळ्युं छे कि 50% पुरुषो पोताना जीवन में क्यारेक ने क्यारेक नपुंसकता के इरेक्टाइल डिसफंक्शन अनुभव करे छे। मित्रों, एवं पण जोवा मळ्युं छे कि 8% पति पत्नीए पोताना लग्न जीवन पछी शरीर सुख माण्युं ज नथी। कारण ए छे कि तेओ नपुंसकताना कारणे पोताना लिंगमां जरूरी टाइटनेस आवी शकती नथी अने तेओ सेक्सनो आनंद लई शकता ज नथी। मित्रों, घणा लोको आवी ट्रीटमेंट माटे आवी शकता नथी कि जेओ शरमनो अनुभव करता होय छे, अने घणा लोकोने आवी बीमारी छे एवो ख्याल ज होतो नथी, एटले तेओ डॉक्टर पासे जता अचकाय छे अने नपुंसकताथी पीड़ाता रहे छे। आजे आपणे नपुंसकता विशे चर्चा करीशुं। तो सौथी पहला वात करिए तो नपुंसकता एटले शुं। तो मित्रों, आपणे वैज्ञानिक रीते जोईए तो आने बे भागमां वेची शकाय छे। एक छे संपूर्ण एटले के कम्प्लीट इरेक्टाइल डिसफंक्शन, के जेमां लिंग पूरतुं टाइट थतुं ज नथी अने सेक्स थोड़ो पण थई शकतो नथी। अने ज्यारे बीजो छे पार्शियल इरेक्टाइल डिसफंक्शन, के जेने अंशतः नपुंसकता कहे छे, जेमां थोड़ो एक सेक्स थाय छे अने सेक्स करता करता लिंग ढीलू पड़ी जाय छे અને સેક્સ પૂરો થઈ શકતો નથી અને સેક્સનો આનંદ માણી શકાતો નથી। તો મિત્રો, આપણે નપુંસકતાના કારણોની વાત કરીએ તો એમાં એક છે શારીરિક કારણો અને બીજા છે માનસિક કારણો। મિત્રો, શારીરિક કારણોની વાત કરીએ તો લિંગને જોઈએ એવું લોહીનું પરિભ્રમણ ના થાય અને નપુંસકતા આવે છે। તો આવું લોહીનું પરિભ્રમણ કેમ ના થાય? કારણ કે લિંગમાં રુધિરવાહિનીઓ પાતળી થઈ ગઈ હોય છે, કે જેમાં લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જાય છે। તો મિત્રો, આ લોહીની રુધિરવાહિનીઓ પાતળી થવાના પણ 5 કારણો છે। તો મિત્રો, એમાં આપણે જોઈએ તો ડાયાબિટીસ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ, તમાકુનું વ્યસન, વધારે પડતું વજન વગેરે કારણો એમાં અસર કરતા હોય છે, કે જેમાં શારીરિક કારણો ગણી શકાય ને જેના કારણે આપણે સેક્સનો આનંદ માણી શકતા નથી। અને આ 5 કારણો જોવા મળે છે કે જેના કારણે લોહીનું પરિભ્રમણ ઓછું થાય છે અને નપુંસકતાની પરિસ્થિતિ સર્જાતી હોય। જ્યારે મિત્રો માનસિક કારણોની ચર્ચા કરીએ તો જ્યારે થાકેલા હોઈએ કે બીમાર હોઈએ અને સેક્સ કરવાનો પ્રયત્ન કરીએ અને સેક્સ બરોબર ના થાય, ત્યારે આપણને મનમાં એવું થાય કે મારાથી સેક્સ બરોબર થતું નથી, જો હું સેક્સ કરવા જઈશ તો મારું લિંગ બરાબર ટાઈટ થશે કે નહીં થાય, હું મારા પાર્ટનરને ખુશ કરી શકીશ કે નહીં કરી શકીશ વગેરે જેવા પ્રશ્નો આપણા મનમાં ઉદભવે છે અને આવા પ્રશ્નોના કારણે જ આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે। મિત્રો, આમાં બીજી એક મહત્વની વાત છે પોર્નનો વધારે પડતો ઉપયોગ। જો મિત્રો તમે પોર્ન મૂવી વધારે પડતા જોવો તો તેના કારણે પણ આ નપુંસકતાની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને તમે નપુંસકતાનો ભોગ બની જાઓ છો। મિત્રો, આમાં આગળ વાત કરીએ તો વહેલી સવારે તમારા લિંગમાં ઉત્તેજના આવે, એટલે કે જો વહેલી સવારે તમારું લિંગ ટાઈટ થતું હોય તો સમજી લેવું કે તમને કોઈ શારીરિક બીમારી નથી, પણ તમારે આ માનસિક ટેન્શનના કારણે જ નપુંસકતા આવે છે અને લિંગ બરાબર ટાઈટ થઈ શકતું નથી। તો મિત્રો, આના ઈલાજ માટે સામાન્ય રીતે લિંગને પૂરતું લોહી મળી રહે તેવા જ ઉપાયો કરવામાં આવે છે, અને જો તમારે પણ આવી કોઈ બીમારી હોય તો તમારે શરમ રાખ્યા વગર ડોક્ટરને બતાવો અથવા તો કોઈ ઘરેલુ ઉપાય કરો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હા મિત્રો, કોમેન્ટમાં બતાવો તમને આવી કોઈ બીમારી હોય તો આપણે તેને દૂર કરવાના ઘરેલુ ઉપાય વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, ચેનલને પણ જરૂર જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ, જય માતાજી।